રવિવારમાં અમિત શાહ અહીંયા આવી પહોંચે એવી પૂરી શક્યતાઓ છે અને રોડ શો ની તૈયારીઓ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી, લોકોના આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને હવે આખો માહોલ છે એ કેસરીઓ જોવા મળી રહ્યો છે. એપીએમસી સાણંદ છે ત્યાંથી આ રેલી રોડ શો યોજાવાનો છે કે જે નળ સરોવર સર્કલ સુધી યોજાવાનો છે. અંદાજે 1.5 કિલોમીટર જેટલો આ આખો રૂટ છે રોડ શો નો, અને જેને લઈને આખો માહોલ છે. સાણંદ ની વાત કરું કે જે આખો રોડ શો છે ત્યાં કેસરીઓ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપના કટ આઉટ છે, સાથે સાથે સાફા છે કેસરિયા એની સાથે સજ્જ જોવા મળી રહ્યા છે અને રાહ જોવાઈ રહી છે કે અમિત શાહ ક્યારે અહીંયા આવે. એ પહેલા એમના દીકરા છે જય શાહ, તેઓ પણ પહોંચ્યા છે, સાથે સાથે સ્થાનિક ધારાસભ્યો છે અને અન્ય હોદ્દેદારો છે ભાજપના, તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. કાર્યકર્તાઓ છે એમની સાથે પણ આપણે વાત કરીએ કે જેઓ રોડ શો માં અહીંયા જોડાઈ રહ્યા છે. ક્યાંથી આવી રહ્યા છો તમે ભાઈ? તમે ક્યાંથી છો? હું બાવળાથી છું, સાણંદ વિધાનસભા નો કાર્યકર્તા છું અને અમદાવાદ જિલ્લા યુવા મોરચા નો પ્રમુખ છું. મારું નામ રણધીરસિંહ ભડેરિયા છે. ઓકે રણજીતસિંહ, એ કહો કે ઘણા બધા મિત્રો તમારા જોવા મળી રહ્યા છે. આમ તો અમિત શાહ માટે આ વિસ્તારમાં આવવું નવી વાત નથી, કેમ કે અવારનવાર જ્યારે અમદાવાદમાં હોય એમના મત વિસ્તારમાં હોય ત્યારે આવતા રહે છે, પણ આટલો આ દિવસ કંઈક અલગ જ છે. આજે આખું સાણંદ અલગ અલગ ગામમાંથી અલગ અલગ સમાજમાંથી સાહેબના સમર્થનમાં બહુ મોટી સંખ્યામાં સાણંદમાં જનમેદની ઉમટી રહી છે. અમારે લગભગ 2000થી પણ વધારે સંખ્યામાં યુવાનો સાફા અને ખેસ સાથે સાહેબના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે આખા સાણંદમાં ખૂણે ખૂણેથી સાહેબના સમર્થનમાં વિવિધ સમાજના લોકો આવી રહ્યા છે અને આખા ભારતમાં ના થયો એવો રોડ શો આજે સાણંદ ખાતે સાહેબનો થવા જઈ રહ્યો છે. તારે સાહેબને ખાતરી આપીએ છીએ કે સાણંદમાંથી અને ગાંધીનગર લોકસભામાંથી સૌથી જંગી લીડથી અમે સાહેબના સમર્થનમાં પપ્રચાર કરીને સાહેબને વિજયી બનાવશું. તો ભારત માતા કી જયના નારા સાથે જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે અને અલગ જ જે પ્રચાર છે અલગ અલગ રંગ પ્રચારના જોવા મળી રહ્યા છે. કેટલાક જે યુવકો હતા એ પોતાના શરીર પર ભગવા રંગ સાથે ભાજપ અને ભારતનું લખાણ જોવા મળ્યું હતું, સાથે સાથે કેટલાક મંડળીઓ છે એ પણ અલગ અલગ પ્રકારે અહીંયા પ્રસ્તુતિ કરી રહી છે. ઢોલ નગારા સાથે ગરબા રજૂ કરવામાં આવી રહ્યા છે અને ખૂબ મોટી માત્રામાં મોટી સંખ્યામાં રોડ શોમાં લોકો જોવા મળી રહ્યા છે. સાથે સાથે મહત્ત્વનો રોડ શો છે અને મોટી સંખ્યામાં લોકો છે, એટલા માટે જ સુરક્ષા બંદોબસ્તની વાત કરું તો પર્યાપ્ત માત્રામાં પોલીસ સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, જેમાં 800થી વધારે અધિકારીઓ સહિત 800થી વધારે પોલીસ કર્મીઓ આખા રોડ શોમાં સુરક્ષા બંદોબસ્ત પર નજર રાખવાના છે. અલગ અલગ એજન્સીઓ જેમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ એજન્સી હોય કે અન્ય એજન્સી હોય તેની પણ અહીંયા